સંજ્ઞા ઓળખી લીટી દોરો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સંજ્ઞા કોને કહેવાય તે અંગે પણ વાત કરી હતી. તો સંજ્ઞા કોને કહેવામાં આવે છે બોલો? હા, સંજ્ઞા એટલે કે નામ. તો નામ એટલે તમને ખબર જ છે, તમારા બધાનું નામ છે ને? હા, તો આ દુનિયામાં દરેક વસ્તુનું નામ છે, વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, બરાબર ને? તો આ દરેક વસ્તુઓના નામ આપવામાં આવેલા છે, તો આ નામને જ સંજ્ઞા કહેવામાં આવે છે. અહીં આપણે કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, આ વાક્યમાં આપણે સંજ્ઞાને ઓળખવાની છે અને ત્યારબાદ તેની નીચે લીટી કરવાની છે. અહીં નામનો અર્થ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. કોઈ વ્યક્તિનું નામ, કોઈ પ્રાણીનું નામ, નદીનું નામ, પહાડનું નામ, કોઈ સ્થળનું નામ, શહેર, ગામ, દેશ, તો આ બધા જ નામમાં તમારે વિચારવાનું છે અને ત્યારબાદ તેને શોધી કાઢવાનું છે. તો ચાલો આપણે એક બે ઉદાહરણ જોઈએ. વાક્ય છે, જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. તો આ વાક્યમાં તમને સંજ્ઞા કઈ લાગે છે? કોઈ કહેશે? હા, પહેલી તો જન્માષ્ટમી, બરાબર. કેમ? કેમ કે તે એક તહેવારનું નામ છે. ત્યારબાદ બીજી કોઈ સંજ્ઞા છે જુઓ તો? હા, શ્રી કૃષ્ણ. કૃષ્ણ પણ એક નામ છે, ભગવાનનું નામ છે, વ્યક્તિનું નામ પણ હોઈ શકે છે, બરાબર ને? એટલે જો એક વાક્ય આપવામાં આવ્યું હોય તો આપણે એને જરા ધ્યાનથી જોવાનું. જરૂરી નથી કે એક વાક્યમાં ફક્ત એક જ સંજ્ઞા હોય, કદાચ એકથી વધારે પણ હોઈ શકે. તો અહીં આ વાક્યમાં સંજ્ઞા છે જન્માષ્ટમી અને બીજી શ્રી કૃષ્ણ, બરાબર ને? તો ચાલો હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. તાજમહેલ આગ્રામાં આવેલો છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમને કઈ સંજ્ઞા દેખાય છે બોલો? હા, તાજમહેલ. તાજમહેલ એક ઇમારતનું નામ છે, બરાબર ને? એક મહેલનું નામ છે. અને ત્યારબાદ બીજી કોઈ સંજ્ઞા છે? હા, આગ્રા. અરે વાહ, હવે તો તમે બહુ જ સરસ સમજી ગયા. તો મને કહો, આગ્રાને કેમ સંજ્ઞા કહીશું? હા, કેમ કે તે એક શહેરનું નામ છે, બરાબર ને? એટલે અહીં પણ તાજમહલ અને આગ્રા આ બંને શબ્દોની નીચે આપણે લીટી કરીશું. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના વાક્યોમાં પણ તમારે સંજ્ઞા શોધી કાઢવાની છે અને ત્યારબાદ તેની નીચે લીટી કરવાની છે. તો હવે તમને સંજ્ઞા કોને કહેવાય તે બરાબર સમજાઈ ગયું હશે. તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આગળ છે જાતિ બદલો. ફ્રેન્ડ્સ, આપણે જાતિ અંગે આગળ વાત કરી હતી. આપણે જોયું હતું કે જાતિના ત્રણ પ્રકાર પડે છે, નર જાતિ, નાડી જાતિ અને નાન્યતર જાતિ. અને તેમાં આપણે જોયું હતું કે નર જાતિ એટલે કે પુરુષવાચક જાતિ અને નાડી જાતિ એટલે કે સ્ત્રીવાચક જાતિ. જ્યારે નાન્યતર જાતિમાં કોઈક વસ્તુ, પ્રાણી વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે જાતિને ઓળખવાની નથી, પણ ફક્ત જે જાતિ આપવામાં આવી છે તેને બદલવાની છે. અહીં કેટલીક પુરુષ જાતિ તો કેટલીક સ્ત્રી જાતિ આપવામાં આવી છે, એટલે કે નર જાતિને નાડી જાતિમાં અને નાડી જાતિને નર જાતિમાં ફેરવવાનું છે. તો આવી રીતે જાતિ બદલોનો પ્રશ્ન કરવાનો છે. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. શબ્દ છે છોકરો. તો તમે કહેશો મને, છોકરો એ કઈ જાતિનો શબ્દ છે? હા, નર જાતિ, બરાબર ને? હવે નર જાતિને નાડીમાં ફેરવીએ તો છોકરો તેનું શું થશે? છોકરી, બરાબર ને? તો ચાલો હવે બીજો એક શબ્દ જોઈએ. અહીં શબ્દ આપવામાં આવ્યો છે લેખિકા. લેખિકા આ શબ્દ કઈ જાતિનો છે? કોઈ કહેશો? હા, નાડી જાતિનો, બરાબર ને? તો
એને નર જાતિમાં ફેરવીએ તો લેખિકાનું જાતિ બદલીએ તો શું થશે? કોઈને ખબર છે? હા, લેખક, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે બીજા કેટલાક નામો અહીં આપવામાં આવ્યા છે. તો તમારે તેની પહેલાં તો જાતિ ઓળખવાની છે કે તે નર જાતિ છે કે નારી જાતિ છે, ત્યારબાદ તેની જાતિ બદલવાની છે. તો આવી રીતે આ પ્રશ્ન કરવાનો રહેશે. ચલો, તો હવે એના પછી આગળનો ટોપિક જોઈએ. તો હવે જોઈએ, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા બે શબ્દ બનાવો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દ આપવામાં આવ્યા છે. એ શબ્દની અંદર જે કોઈક મૂળાક્ષર રહેલા છે તેનો જ ઉપયોગ કરીને તમારે બીજા નવા શબ્દો બનાવવાના છે. તેના માટે તમે અલગથી બહારથી કોઈ પણ જાતની માત્રા કે બીજા મૂળાક્ષર ઉપયોગમાં લઈ શકતા નથી. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો, અહીં શબ્દ આપવામાં આવ્યો છે કરમસદ. હવે આ કરમસદમાં કયા કયા મૂળાક્ષરો છે જુઓ તો. હા, ક, ર, મ, સ, ડ. તો હવે તમારે આ જ મૂળાક્ષરનો ઉપયોગ કરીને નવા શબ્દો બનાવવાના છે. તેના માટે તમે એમાં કોઈ પણ જાતની માત્રા એટલે કે કાનો, માત્ર, હસ્વઈ, દીર્ઘઈ એવું કશું પણ ઉમેરી શકતા નથી. જે પ્રમાણે શબ્દ આપવામાં આવ્યો છે એમાં જે કંઈ મૂળાક્ષર છે તેનો જ ઉપયોગ તમે કરી શકો છો. તો બોલો, તમે કોઈ નવો શબ્દ બનાવી શકો છો? જુઓ તો ધ્યાનથી. જુઓ, કયો શબ્દ બને છે? હા, રકમ. સરસ. હવે બીજો કયો શબ્દ બનશે? હા, કડમ. ત્યારબાદ ધ્યાનથી જુઓ કે અહીં શ અને ર ને મલાવીને કયો શબ્દ બને છે? તો કે રસ. દ અને ર ને ઉમેરીને ડર. બરાબર ને? તો અહીં આવી રીતે કડ, કડમ એવા ઘણા બધા નવા શબ્દો તમે બનાવી શકો છો. તો આ પ્રમાણે બીજો પણ એક શબ્દ આપણે સમજીએ. હવે જોઈએ આ શબ્દ. કયો શબ્દ છે જુઓ તો. હા, બાળપણ. હવે આ બાળપણમાં કયા કયા મૂળાક્ષરો છે? તો કે બનેકાનો બા, અળ, નળન અળ, પ અને અણ, ફેણ અળો. તો આપણે આટલા જ શબ્દનો ઉપયોગ કરીને નવા શબ્દ બનાવવાના છે. તમારે ઓછામાં ઓછા બે નવા શબ્દો તો બનાવવાના જ છે. તો ચાલો વિચારો, આ બાળપણ શબ્દ ઉપરથી બીજા કયા નવા શબ્દો આપણે બનાવી શકીએ? હા, બનેકાનો બા અને અળ એટલે કે બાર, બાળ એટલે કે બાળક. પછી બીજો કયો શબ્દ બનશે? બનેકાનો બા અને પ એટલે કે બાપ. ત્યાર પછી હજી એક નવો શબ્દ બને છે, જુઓ તો કયો બનશે? બનેકાનો બા અને અણ, ફેણ અણ એટલે કે બાણ, જે આપણે ધનુષ્યમાં ચઢાવીએ છીએ તે બાણ. બરાબર ને? અને બીજો એક શબ્દ બને છે પ અળ એટલે કે પર, પર એટલે કે ક્ષણ. તો જુઓ, અહીં પણ આપણે ચાર નવા શબ્દો મળ્યા. તો એવી જ રીતે બાકીના જે શબ્દો આપવામાં આવ્યા છે તેમાંથી તમારે આવી જ રીતે નવા શબ્દો બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન હવે તમને બરાબર સમજાઈ ગયો હશે, બરાબર ને? તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. યોગ્ય સંયોજક લગાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણને સંયોજક કોને કહેવાય તે ખબર હોવી જોઈએ. સંયોજક એ બે વાક્યોને જોડતો શબ્દ છે. જે બે વાક્યને જોડે તેને સંયોજક કહેવામાં આવે છે. હવે આ સંયોજક તરીકે તમે કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકો તે પણ આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો જોઈએ. અને, કે, એટલે, તો પણ, તેથી, પણ. તો આવા બધા જે શબ્દો છે તેને સંયોજક શબ્દ તરીકે વાપરવામાં આવે છે. આવા શબ્દોનો ઉપયોગ કરીને તમે બે છૂટા છૂટા વાક્યને જોડીને એક બનાવી શકો છો. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વાક્ય આપવામાં આવ્યું છે, વરસાદ પડતો હતો, ખાલી જગ્યા તેણે છત્રી લીધી. તો અહીં ખાલી જગ્યામાં કયું સંયોજક આવશે? કોઈ કહેશે મને? હા, તેથી અથવા તો એટલે. તમે એવું બોલી શકો, વરસાદ પડતો હતો
તેથી તેણે છત્રી લીધી, અથવા તો એમ પણ કહી શકો વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે તમે સંયોજકનો ઉપયોગ કરીને બે વાક્યને જોડી શકો છો. બરાબર, તો ચાલો બીજું એક વાક્ય જોઈએ. આજે કયો વિષય શીખીશું? ગુજરાતી, ખાલી જગ્યા ગણિત. તો અહીં કયું સંયોજક વાપરીશું? કોઈ કહેશે હા કે, એટલે આપણું વાક્ય બની જશે. આજે કયો વિષય શીખીશું? ગુજરાતી કે ગણિત? તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે સંયોજક માટે યોગ્ય શબ્દનો ઉપયોગ કરવાનો છે અને આપવામાં આવેલ વાક્યને યોગ્ય રીતે જોડવાના છે. તો બીજા પણ કેટલાક વાક્યો તમારા અસાઇનમેન્ટમાં આપવામાં આવ્યા છે, તો આવી જ રીતે તમે પણ વાક્યને ફરીથી બોલવાનો પ્રયત્ન કરજો અને યોગ્ય સંયોજક લગાવી વાક્યને જોડી દેજો. તો ફ્રેન્ડ્સ, અહીં સુધી આપણે જે માંગ્યા મુજબ જવાબ લખો અથવા તો સૂચના મુજબ જવાબ લખો જેની આપણે ચર્ચા કરતા હતા તેના ટોપિક અહીં પૂરા થાય છે. આમ અહીં જે સૂચના મુજબ જવાબ લખો એ પ્રશ્ન પૂછાય છે તેમાં ઘણા બધા નાના નાના વ્યાકરણના ટોપિક આવી જાય છે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો હવે તો તમને આ સૂચના મુજબ જવાબ લખો તેમાં કૌંસમાં સૂચના વાંચીને જે જવાબ લખવાનો છે તેમાં સમજ પડી ગઈ હશે. તો અહીં સુધીનું જે આપણે વ્યાકરણ વિભાગ કર્યું તેની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. સૂચના મુજબ જવાબ લખોમાં આપણે સૌ પ્રથમ જોયું હતું સર્વનામ, ત્યારબાદ વાક્યનો કાર બદલો, વાક્યનું વચન બદલો, વાક્ય લાંબુ કરીને લખો, સંજ્ઞા ઓળખો. બરાબર ને? ત્યાર પછી આપણે જોયું હતું જાતિ બદલો, આપેલા શબ્દ ઉપરથી નવા શબ્દ બનાવો અને છેલ્લે જોયું સંયોજકનો ઉપયોગ કરવો. તો આ દરેકમાંથી એક એક માર્ક્સનું તમને સૂચના મુજબ જવાબ લખો એ પ્રશ્નમાં પૂછવામાં આવે છે. તો અહીં સુધીના અસાઇનમેન્ટની પ્રેક્ટિસ તમે કરજો. આગળના પ્રશ્નની ચર્ચા હવે આપણે આવતા અંકમાં કરીશું. તો ફરી મળીશું, આવજો.